ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલ હવે આપણા શૈક્ષણિક કાર્યને આગળ વધારતા ચાલ આપણે આવી સંખ્યાઓ જોઈએ. ચાલો તો એક સંખ્યા લઈએ. કોઈ એક સંખ્યા લો, જેમ કે અત્યારે આપણે લીધી છે 43, એટલે કે 43. હવે આ સંખ્યાને ઉલટા ક્રમમાં ગોઠવો. જે સંખ્યા આપણે લીધી છે એ સંખ્યાને આપણે ઉલટા ક્રમમાં ગોઠવીએ. ચાલો ઉલટા ક્રમમાં ગોઠવીએ તો શું બનશે? સંખ્યા 3 આગળ આવી જશે અને 4 પાછળ જશે, એટલે સંખ્યા બની 34. હવે આ બંને સંખ્યાનો એટલે કે આ બંને સંખ્યાનો સરવાળો કરો. હવે આ સંખ્યાઓનો સરવાળો કરો. ચાલો હવે આ જે આપણે બંને સંખ્યા સોટી છે, પહેલાં તો સીધા ક્રમમાં 43 વંચાય છે અને પછી 34, આ બંનેનો સરવાળો કરીએ. તો ચાલો 43 અને 34નો સરવાળો કરતાં શું મળશે જુઓ તો 4, 5, 6, 7, બરાબર ને? 4 ને 3, 7 અને 4 ને 3, 7. ચાલ જો આ સંખ્યા મળી. હવે આ સંખ્યાને સીધી રીતે વાંચો અને ઉલટી રીતે વાંચો, બંનેને વાંચો. ચાલો સીધી રીતે શું વંચાય છે? 77. હવે પાછળથી વાંચવાની કોશિશ કરો, શું વંચાય છે? 77. એટલે એને સીધી રીતે પણ આ રીતે અને ઉલટી રીતે જો કરીએ તો પણ આ રીતે જ વંચાશે. તો આ સંખ્યા વિશિષ્ટ સંખ્યા બની. એને જમણી તરફથી વાંચતા કે ડાબી તરફથી વાંચતા? બંને તરફથી વાંચતા 77 જ વંચાશે, એટલે કે 77 જ વંચાશે. તો આ સંખ્યાને વિશિષ્ટ સંખ્યાઓ કહેવાય. તો આ એક વિશિષ્ટ સંખ્યા પાછી આપણે એક મળી. પહેલાં આપણે શોધી હતી 121, આ બીજી સંખ્યા છે જે 77. બંને તરફથી વાંચતા એક સમાન જ વંચાય છે. આગળથી પાછળથી જમણી બાજુથી કે ડાબી બાજુથી ગમે ત્યાંથી શરૂઆત કરો પણ બંને સંખ્યામાં કોઈ ચેન્જીસ આવતો નથી. તો આ એક વિશિષ્ટ સંખ્યા આપણે શોધી કાઢી. ચાલો હજુ આપણે એક વિશિષ્ટ સંખ્યા લઈએ. એક બીજી સંખ્યા લો. ચાલો શું લઈએ? લઈએ છે 48. ચાલો 48 લીધા, બરાબર? આ તમારા પાઠ્યપુસ્તકમાં આપી છે 106 નંબરના પેજ ઉપર. તો 48, હવે શું કરવાનું? આ સંખ્યાને ઉલટા ક્રમમાં ગોઠવવી. હવે આ સંખ્યાને ઉલટા ક્રમમાં ગોઠવો. આ સંખ્યાને ઉલટા ક્રમમાં ગોઠવો. ચલો 48 અહીંયા લખું છું. આ સંખ્યા આપણે લીધી, બરાબર? હવે આ સંખ્યાને ઉલટા ક્રમમાં ગોઠવો, એટલે કે ઉલટા ક્રમમાં. આ રીતે પહેલાં ગોઠવો, ઉલટા ક્રમમાં. પાછળનો અંક આગળ આવશે અને એની પાછળ આ રીતે, બરાબર? હવે શું કરવાનું? આ બંને સંખ્યાનો સરવાળો કરો. હવે આ સંખ્યાનો સરવાળો કરો. ચાલો સરવાળો કરતા શું મળશે? ચાલો જુઓ તો 8 ને 4 12 2, વડી પડી 1. 8 ને 4 12 2, વડી પડી 1, તેને ઉમેરો એટલે કે 132. ચાલો હવે આ સંખ્યા આપણે મળી. તો ચાલો આ વિશિષ્ટ સંખ્યા છે, તમે કહો જુએ આ વિશિષ્ટ સંખ્યા છે? ના, નથી. કેમ નથી? કારણ કે તેને આગળથી કે પાછળથી વાંચતા એ સરખી રીતે વંચાતી નથી. બંનેનો અલગ કે બંનેના અંકો અલગ વંચાય છે. ચાલો આપણે વાંચવાનો પ્રયત્ન કરીએ. શું વંચાય છે? 132 સીધી રીતે, બરાબર? હવે એને ઉલટાવીને જોઈએ તો પાછળનો અંક 2 છે તે આગળ આવશે, પછી 3 અને પછી 1, અને પાછળથી જો વાંચીએ તો 231 વંચાય છે. આગળથી વાંચીએ તો 132 વંચાય છે અને પાછળથી વાંચીએ તો 231 વંચાય છે. તેથી આ સંખ્યા વિશિષ્ટ સંખ્યા નથી. આ સંખ્યા વિશિષ્ટ સંખ્યા નથી. કેવી સંખ્યા નથી? વિશિષ્ટ સંખ્યા નથી. તો હવે શું કરીશું? તો આ સંખ્યાને આપણે ફરી લઈએ. ચાલો હવે આ જ સંખ્યા લઈએ અને આગળ જોઈએ. ચાલો આ સંખ્યા છે 132, એને જ લીધી. હવે એને ઉલટા ક્રમમાં લખીએ, ઉલટાવીને લખીએ. તો ઉલટાવીને લખીએ આ જ સંખ્યાને. ચાલો ઉલટાવીને લખો, શું આવશે? 2, 3 અને 1. હવે શું થશે? આ બંને સંખ્યાનો સરવાળો થશે. શું થાય? ઉલટાવ્યા પછી સરવાળો કરવા. આપણે આ જ સંખ્યા લીધી. કઈ સંખ્યા? 132ને જ લીધા. આ જ સંખ્યા 132ને લીધા, જે વિશિષ્ટ સંખ્યા નથી.
હવે આપણે એને જ ઉલટાવીને એ બંનેનો સરવાળો કરીને વિશિષ્ટ સંખ્યા શોધવાનો પ્રયત્ન કરીએ. ચાલો 132 ને જ લીધા, હવે એને ઉલટા ક્રમમાં ગોઠવ્યા એટલે કે પાછળથી ગોઠવ્યા, 2, 3, 1 બરાબર ઉલટાવી કાઢી. હવે આ બંને સંખ્યાનો સરવાળો કરી, 2 ને 1, 3, 3 ને 3, 6 2 ને 1, 3. ચાલ હવે આ સંખ્યાને આપણે જોવાનું કે આ સંખ્યા વિશિષ્ટ સંખ્યા છે. જુઓ તો આ સંખ્યા તમને વિશિષ્ટ સંખ્યા દેખાય છે? વાંચી જોઈએ કેવી રીતે ખબર પડશે, આગળથી વાંચતા અને પાછળથી વાંચતા. જો સરખી રીતે વંચાય, બંનેનો અંક એનો એ જ રહે તો તે વિશિષ્ટ સંખ્યા કહેવાશે. ચાલો જોઈએ શું વંચાય છે. સીધી રીતે 363 બરાબર. હવે ઉલટી રીતે વાંચીએ એટલે કે પાછળથી 3, 6 અને 3. જો ઉલટી રીતે વાંચો તો પણ 363 વંચાય છે અને સીધી રીતે વાંચો તો પણ 363 જ વંચાય છે. એટલે કે જમણી તરફથી વાંચો તો પણ 363 અને ડાબી તરફથી વાંચો તો પણ 363. એટલે આ સંખ્યા વિશિષ્ટ સંખ્યા કહેવાશે. તો આ બની ગઈ આ સંખ્યા જે વિશિષ્ટ ન હતી એને જ ઉલટાવીને આપણે આ વિશિષ્ટ સંખ્યા બનાવી. બરાબર ને, વિશિષ્ટ સંખ્યા છે. બરાબર ને, તો આ રીતે આપણે બીજી ઘણી બધી સંખ્યાઓ છે તેને આપણે જોવાનો પ્રયત્ન કરીએ. જોઈએ ને વિદ્યાર્થી મિત્રો, આપણે વિશિષ્ટ સંખ્યા શોધવા માટે ઘણીવાર વધુ સરવાળો કરવાની જરૂર પડે છે. અત્યારે આપણે જોયું કે 132 એ વિશિષ્ટ સંખ્યા ન હતી, છતાંય આપણે 132ને લીધી અને તેને પાછી ઉલટાવીને એ બે સંખ્યાનો સરવાળો કરતાં આપણે વિશિષ્ટ સંખ્યા મળી. એટલે ઘણીવાર સંખ્યાઓના વધુ સરવાળાથી વિશિષ્ટ સંખ્યા બનાવી શકાય છે. ચાલો હવે આપણે નીચે આપેલી સંખ્યાઓને વિશિષ્ટ સંખ્યામાં ફેરવવાનો પ્રયત્ન કરી. તો 28 આપી છે તો આ સંખ્યાને આપણે ઉલટા ક્રમમાં લખીશું. હવે શું કરીશું, આ સંખ્યાને ઉલટા ક્રમમાં લખીશું. ઉલટાવીને લખીશું, ઉલટા ક્રમમાં નહીં પણ ઉલટાવીને લખીશું. ચાલો તો શું વંચાશે, અત્યારે તો શું વંચાય છે, 28 હતા તેને ઉલટાવીને લખો, 82 વંચાશે. હવે શું કરવાનું, પહેલો નંબર છે કે જે સંખ્યા આપી છે તે લખો, બીજી વાર શું કરીશું એ સંખ્યાને ઉલટાવીને લખો. તો ઉલટાવીને લખ્યા, હવે શું કરીશું બીજો સ્ટેપ, હવે આ બંને સંખ્યાનો સરવાળો, બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો, બંને સંખ્યાનો સરવાળો કરો. ચાલો જો બંને સંખ્યાનો સરવાળો કરો, 8 ને 2, 200 વડી પડી 1, 8 ને 2, 10 ને 1, 11 શું થયું, 110 મળી. એ સંખ્યાનો સરવાળો શું થયો, 110. ચાલો હવે આને વાંચવાનો પ્રયત્ન કરો, શું વંચાશે, 110. હવે આને ઉલટાવીને વાંચો શું વંચાશે, 0, 1, 1 એટલે કે શું વંચાય, 11 વંચાય છે. એટલે આ સંખ્યા બંને સરખી વંચાતી નથી, બંનેના અંકોનો અલગ અલગ રીતે વંચાશે અને અલગ અલગ એનું સ્થાન ગણાશે, કિંમત પણ અલગ અલગ ગણાશે. આ 110 છે અને આ 11 છે. તેથી આ સંખ્યા વિશિષ્ટ સંખ્યા નથી, આ સંખ્યા વિશિષ્ટ સંખ્યા નથી. કારણ કે આગળથી કે પાછળથી, ડાબી બાજુથી કે જમણી બાજુથી જોતા બંને સરખી રીતે વંચાતી નથી અને બંને અંકો સરખા નથી દેખાતા, તેથી આ વિશિષ્ટ સંખ્યા નથી. ચલો આ વિશિષ્ટ સંખ્યા નથી તો હવે શું કાઢીશું, આ વિશિષ્ટ સંખ્યા નથી તો હવે શું કરશો, તમે આ જ સંખ્યાને લો પાછા અને એને પાછા એના જ ક્રમને ઉલટાવો. ચાલો આ જ સંખ્યા લઈએ, આ જ સંખ્યા લો, આ જ સંખ્યા લો. કઈ છે આ સંખ્યા, 110. હવે આને ઉલટાવો, ઉલટાવીને લખો, ઉલટાવીને લખો. ચાલો જોઈએ, 0, 1, 1 ઉલટાવ્યા પછી શું કરવાનો, બંને સંખ્યાનો સરવાળો, બંનેનો સરવાળો કરો. ચાલો બંને સંખ્યાનો સરવાળો કરો, જુએ 1, 1 ને 1, 2, 1, 4 હવે આ સંખ્યાને જુઓ, વાંચો, આગળથી વાંચો 121, પાછળથી વાંચો 121. બંને આગળથી વાંચો કે પાછળથી વાંચો, બંને સરખી રીતે વંચાય છે અને બંનેના અંકો પણ સરખા જ રહેશે. જોઈ લઈએ એકવાર, જુઓ આ સીધી રીતે 121 છે, પાછળથી 1, 2,
અને વન એટલે કે 121 આગળથી વાંચો તો પણ 121 અને પાછળથી વાંચો તો પણ 121 એટલે કે જમણી બાજુથી જોતા કે ડાબી બાજુથી જોતા એ અંકો તેનો ટેજ લેશે એટલે કે એ સંખ્યા તેની ટેજ લેશે એક પણ અંકમાં અડલ બદલ કે કોઈ ફેરફાર જોવા મળતો નથી તેથી આ સંખ્યા વિશિષ્ટ સંખ્યા કહેવાશે કેવી કહેવાશે વિશિષ્ટ સંખ્યા કહેવાશે સંખ્યા છે આ સંખ્યા વિશિષ્ટ સંખ્યા છે જુઓ અહીં આપણને વિશિષ્ટ સંખ્યા ન મળી 110 પણ એ જ સંખ્યાને આપણે લીધી અને એ જ સંખ્યાનો ઉલટો ક્રમ કરતા અને એ બે સંખ્યાનો સરવાળો કરતા આપણે વિશિષ્ટ સંખ્યા મળી આગળ પણ આપણે જોઈ ગયા કે આપણે આગળની એક સંખ્યા હતી તેમાં પણ એ સંખ્યાને લેતા 132 નંબરની સંખ્યાને લેતા ઉલટો ક્રમ કરતા આપણે વિશિષ્ટ સંખ્યા મળી એટલે આપણે અહીં વધુ શું કર્યો સરવાળો વધુ વખત કરતા આ બે સંખ્યાનો ઉલટો ક્રમ કરી સરવાળો વધુ વખત કરતા વિશિષ્ટ સંખ્યા મેળવી શક્યા એટલે વિદ્યાર્થી મિત્રો આના પરથી આપણે એ શીખવા મળે છે કે જો વિશિષ્ટ સંખ્યા ન મળે ને તો એને જ ઉલટાવીને એ બંને સંખ્યાનો ફરી સરવાળો કરો તો આપણે વિશિષ્ટ સંખ્યા મળશે